વડોદરા શહેરમાં આવેલ આજવા રોડ પર જય યોગેશ્વર બેમાન છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી આવી રહ્યું છે તેવા સમયે શિવસેનાના તેજસ બ્રહ્મભટ્ટે દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। વડોદરા શહેરમાં ઘણી જગ્યાએ પીવાની પાણીની લાઈનો લીકેજ જોવા મળે છે તો બીજી બાજુ ગટરનું પાણી પણ મિક્સ થતું જોવા મળે છે। ત્યારે આજરોજ પૂર્વ વિસ્તારમાં આવેલ આજવા રોડ પર આવેલ જય યોગેશ્વર બેમાન છેલ્લા એક અઠવાડિયાથી દૂષિત પાણી આવી રહ્યું છે। આ પાણી માંથી ખૂબ દુર્ગંધ આવી રહી છે ત્યારે રહીશો પરેશાન ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે તેવા સમયે શિવસેનાના તેજસ બ્રહ્મભટ્ટે દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર આજવા રોડ ઉપર આવેલા જય યોગેશ્વર બેમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે જેમાં ખૂબ દુર્ગંધ મારે છે। પાણી વગરના નેતાઓના કારણે ફાટીને ધુમાડે ગયેલા કોર્પોરેશનના અધિકારીઓના પાપે પૂર્વ વિસ્તારના લોકોને પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું અને મળે છે તો દૂષિત મળે છે। એક તરફ કોરોના મહામારી ચાલતી હોય અને જો એવામાં આ પાણીજન્ય રોગોના કારણે જો કોઈ પરિવારના સ્વજનનું મૃત્યુ પામશે તો એની જવાબદારી કોની? એક તરફ નવનિયુક્ત કમિશનર સાહેબ અને ડેપ્યુટી મેયર લેડીઝ છે, મહિલા છે, એમને ખ્યાલ હશે કે પાણી વગર કેટલી તકલીફ પડતી હોય। ત્યારે હું આપના મીડિયાના માધ્યમથી સ્પષ્ટ માંગ કરું છું કે વડોદરાના નવનિયુક્ત કમિશનર સાહેબ, ટેકનોક્રેટ મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ સમસ્યા ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને જે દૂષિત પાણી આવે છે એને વહેલી તકે એ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ। તેજસ બ્રહ્મભટ્ટ, વડોદરા શહેર ઉપપ્રમુખ।